नमस्कार छात्र मित्रों श्री स्वामीनारायण गुरु को चित्तल ई क्लास में आपका हार्दिक स्वागत है आज हम अभ्यास करेंगे कक्षा ग्यारह आर्ट्स विषय हिंदी इकाई चार चंद्रशेखर आजाद भाग दो मित्रों भाग एक में हमने बात की थी चंद्रशेखर आजाद क्रांतिकारी थे लेखक कहते हैं कि क्रांतिकारियों की तरह चंद्रशेखर की कमर में भी दो माउजर पिस्तौल और कंधे पर कारतूस की पेटी रहती थी उन्हें विश्वास था कि जीते जी उन्हें कोई पकड़ नहीं सकता था अपने आश्रयदाता को वे हमेशा निश्चिंत रखते थे उन्होंने स्पष्ट कहा कह रखा था कि चार घर दूर पहुँच ही वे तमाचा बजाएंगे ताकि उनके आश्रयदाता पर कोई आपत्ति न आ सके उनके कार्यों की शोभा मुखरता और पानी की शोभा मोहन थी उनकी सार्वजनिक कार्य पद्धति में दया का दूसरा नाम कायरता और क्षमा का दूसरा नाम आपत्ति था तो इस तरह भाग एक में हमने बात की थी तो आगे भाग दो में हम बात करेंगे मैं आपको गुजराती में भी बताता हूँ लेखक सदगुरु शरण अवस्थी कहते हैं क्रांतिकारियों के कई विस्फोट कार्य

બાજે સં પ્રશ્ન જાહેર કરતા હતા હવે લેખકને તો ખબર હતી કે ચંદ્રશેખર આઝાદ એવા ક્રાંતિકારીઓ જે છે એ કઈ રીતે કાર્ય કરતા હોય છે તો લેખક જે છે ચંદ્રશેખર આઝાદને પૂછતા નથી કેમકે બધી માહિતી પાસે હોય છે અને લેખક પણ એવું સમજે છે કે મારે એ પૂછવું યોગ્ય નથી કેમ કે અમુક પ્રકારના સંકેતો જે હોય છે એ આ રીતે ઈશારા કરતા હોય છે કે આ ચંદ્રશેખર આઝાદ જેવા ક્રાંતિકારી જે છે એ કેવા કાર્યો હવે કરશે ઊન કા શરીર શક્તિ કા થા ઓર ઉનકી આત્મનિર્ભરતા કી પ્રતિકૃતિ હવે લેખક છે ચંદ્રશેખર વિશે આપણને માહિતી આપે છે કે એનું શરીર કેવું છે તો કે શક્તિથી ભરેલું હતું પોતે શક્તિશાળી હતા અને એનામાં આત્મનિર્ભરતા જોવા મળતી હતી ઊંકી સ્ફિત શિરાઓ મેં ઉષ્ણ રક્ત કા ભરપૂર પ્રવાહ યા કે કાર્યો કાર્યો કી શોભા મુખરતા ઓર વાણી કી શોભા મોનતી ચંદ્રશેખર આઝાદનું વ્યક્તિત્વ કેવું હતું તો લેખક આપણને વાત કરે છે કે હંમેશા પોતે જે નક્કી કરતા હોય છે કે મારે આ કાર્ય પૂરું કરવું છે તો હંમેશા એ કાર્ય પૂરું કરવા માટે મથતા હોય છે અને વાણીથી કેવા હોય છે તો હંમેશા એ મૌન હોય છે કેમ કે વધારે પડતું એ બોલ બોલતા નહીં જ્યારે બોલવાનું હોય ત્યારે એ બોલતા અને હવે દેશને આઝાદી આપવા માટે છે નક્કી કર્યું હતું કે અંગ્રેજોને ગમે તે થાય મારે ભારત દેશમાંથી એને હાકી કાઢવા છે તો આરતી ચંદ્રશેખર આઝાદ પોતે કાર્ય કરતા હોય છે ન જાણે કિતને રૂપો મેં મેને ઉને દેખા હો ગયા તો લેખક વાત કરે છે કે ચંદ્રશેખર આઝાદના ઘણા બધા રૂપ એટલે કે વ્યક્તિ જ છે પણ એના કાર્યો કેવા છે તો અલગ અલગ છે હવે કઈ રીતે અંગ્રેજો સામે લડે છે એનું વ્યક્તિત્વ કેવું છે એના કેટલા રૂપો જોવા મળે છે એ લેખક કહે છે કે એનાથી હું પરિચિત છું કલંગીદાર પંજાબી પગડી ઓર ઢીલે સલવાર મેં જીત જીતને અચ્છે લગતે થે ખદર કે કુર્તે ઓર બંગાળી ધોતી મેં ભી વે વેસે હો ખીલતે તો લેખક આપણને પરિચય આપે છે કે ચંદ્રશેખર આઝાદનો પોશાક એ કેવો હોય છે આપણે યુટ્યુબમાં સર્ચ કરીએ તો આપણને ખબર પડે કે ચંદ્રશેખર આઝાદ જે છે આપણે ટૂંકમાંના ફોટા જોતા હોઈએ છીએ કે ચંદ્રશેખર આઝાદ જે છે એનો પહેરવેશ કેવા પ્રકારનો હોય છે તો જ્યારે લેખકને એ મળતા હોય છે ત્યારે એ પંજાબી પાઘડી પહેરતા હોય છે અને માથે કલગી હોય છે અને સલવાર એ પહેરતા હોય છે તો આ રીતનો એનો પોશાક હોય છે તો લેખક એક એવું કહે છે કે આ પોશાકમાં ચંદ્રશેખર છે એ સારા લાગે છે ઉપરાંત બંગાળી ધોતી પણ છે એ સારા લાગે છે એમ સાધારણ વે ખુલે ગલે કા કોટ ઓર દોનો પેરો કો કછોટે છે ઢંકને વાલી ધોતી પહનતે હતી ઉપરાંત એ બીજો પોશાક શું છે તો કે એક ખુલ્લા ગળાનો કોટ પહેરે છે અને નીચે છે એ આખા શરીરને ઢંકાવી ધોતી પહેરતા હોય છે મેને ઉને સૂટ ઓર હેટ મેખા હે ઓર પૂરે પંજાબી પરિધાન તો લેખક એ પણ વાત કરે છે કે ચંદ્રશેખર આઝાદ એ સૂટ પણ પહેરતા હોય છે માથે ટોપી પણ પહેરતા હોય છે અમુક સમયે પંજાબી પહેરવેશમાં પણ જોવા મળે છે હર પ્રકાર કે વસ્ત્ર કે ભીતર હવે ખીલતી હતી તો કોઈ પણ વસ્ત્ર પહેરે તો ચંદ્રશેખર આઝાદ છે એ સારા લાગતા હોય છે તો આ રીતે લેખક ચંદ્રશેખર નો પોશાકનું વર્ણન કરે છે આગળ આપણે જોઈએ તો કઠોર ઓર હિંસાપૂર્ણ સંદર્ભ કે ભીતર ઉનકા મખન સદસ કોમલ મન મેને અચ્છી તરહ દેખાય ચંદ્રશેખર આઝાદનું હૃદય કેવું છે તો એકદમ કોમળ એકદમ નાજુક માખણ જેવું આપણને જોવા મળે છે હા ભલે હિંસાપૂર્ણ કાર્ય કરતા હોય પણ એનું હૃદય કેવું જોવા મળે છે તો એકદમ કોમળ નાજુક જોવા મળે છે ઊંકી વીરતા મેં જો અગ્રતાથી લક્ષ્ય રાજનીતિક અપરાધ થતા ઓર ભારત કો સ્વતંત્ર કી બલવતી હવે કરશેખર આઝાદનું એક જ સ્વપ્ન હતું કે પોતે ભારત દેશને આઝાદી અપાવે અંગ્રેજોને છે આ દેશ છોડીને એ જવા માટે કહે તો આ રીતે ચંદ્રશેખર પણ છે ભારત દેશની આઝાદી માટે કાર્યો કરતા હોય છે ભલે હિંસાપૂર્ણ કાર્ય કરતા હોય છે પણ મુખ્યનો એનો ઉદ્દેશ શું હોય છે તો પોતે અંગ્રેજોને હાકી કાઢવા માટે એનો મુખ્ય ઉદ્દેશ હોય છે એમ ઊન કે સાહસમે જો ધ્વંસ કી સૂચનાથી ઉસકા આલંબન વિદેશીઓ કે પશુ બલકી અકડ હતી હવે આપણે જોઈ શકીએ છીએ કે ચંદ્રશેખરનું જે રૂપ જે છે એ કેવા પ્રકારનું છે તો કે એ હિંસાપૂર્ણ કાર્ય કરતા હોય છે જે પ્રમાણે ગાંધીજીએ કહ્યું હતું કે આપણે અહિંસાથી લડવાનું છે પણ ચંદ્રશેખરે ના પડે એને એવું કહ્યું કે આપણે હિંસાથી લડશું તો આપણો દેશ આઝાદ થશે નહીં જેવા સાથે તેવા કેમકે અંગ્રેજો પણ છે હિંસા કરતા હોય છે તો આપણે પણ હિંસા કરવી જોઈએ તો આ રીતે ચંદ્રશેખરનું સ્વરૂપ આપણને જોવા મળે છે કેમ કે વિદેશો જે છે એ શું કરતા હોય છે તો કે પશુ જેવો વ્યવહાર કરતા હોય છે તો આપણે પણ એના જેવા વ્યવહાર કરીએ તો આપણને ચોક્કસ આઝાદી મળવાની છે આપણે દેશ કે જો નિહિત પ્રાણી કે ક્રાંતિ કે માર્ગ મેં આને કે કારણ નષ્ટ હો જાતે થે ઉકે ચંદ્રશેખર કે પાસ અપાસ સહાનુભૂતિ ઓ છલકતે હવે આસુ આપણે જોઈ શકીએ છીએ કે આપણા દેશના લોકો છે અમુક સમય એ આપણે જોતા હોય કે કોઈ પણ કારણ ન હોય છતાં પણ છે એનું મૃત્યુ થતું હતું અને જે લોકો છે એ નિરાધાર હોય તો એ લોકો ચંદ્રશેખર આઝાદ પાસે આવે તો ચંદ્રશેખર આઝાદ છે એને અપનાવતા હોય છે એને સહાનુભૂતિ આપતા હોય છે પર ઊંકી સાર્વજનિક કાર્ય પદ્ધતિ દયા કા દૂસરા નામ કાયરતા ઓર ક્ષમા કા દૂસ નામ તમારી યાદ રાખવાનું છે કે ચંદ્રશેખર આઝાદની જે પદ્ધતિ છે કાર્ય પદ્ધતિ જે છે એમાં દયાનું બીજું નામ શું છે તો કાયરતા છે કેમ કે કાયરતા છે એ શું કહેવાય છે તો કે દયા કહેવાય છે આપણે બીજા પ્રત્યે દયા રાખીએ તો સમજી લેવાનું આપણામાં કાયરતા જોવા મળે છે અને ક્ષમા જે છે એનું બીજું નામ શું છે તો આપત્તિ આપણે બીજાને માફ કરી દઈએ તો સ્વાભાવિક છે એ આપત્તિ મળશે બરાબર કેમ કે આપણે બીજાને ક્ષમા આપીએ છીએ તો ક્યારેક એ આપણા ઉપર આપત્તિ લાવી શકે તેમ છે તો આ વાક્ય ખાસ યાદ રાખજો મેરે જેસે ઉદ્દાત ઋતિઓ કી દેને વાલે વ્યક્તિઓ કો પરિણામ દ્વારા કઈ બાર પ્રમાણિત કરી થા કે હી કાર્ય પદ્ધતિ સમીચીને તો આ રીતે ચંદ્રશેખર આઝાદની કાર્ય પદ્ધતિ હતી કે કોઈ દિવસ કોઈના પ્રત્યે દયા રાખવાની નહીં કોઈને ક્ષમા આપવાની નહીં હા એવો વ્યક્તિ હોય એવું કાર્ય કરેલું હોય તો સ્વાભાવિક ક્ષમા આપણે આપવી જોઈએ એક વખત છે એને આપણે ક્ષમા આપવી જોઈએ કે બીજી વખત એ કાર્ય ન કરે પણ વારાઘાડે તમે ક્ષમા આપો એ યોગ્ય નથી અને દયા બીજા પ્રત્યે તમે રાખો એ પણ યોગ્ય નથી તો આ રીતે લેખક છે એ ચંદ્રશેખર આઝાદની કાર્યપદ્ધતિ વિશે જાણે છે આગળ આપણે જોઈએ તો ઈશ્વર ધર્મ ઓર પાપ પુણ્ય વિશે એક વિવાદ કે ઉનકે સમય નતા ચંદ્રશેખર આઝાદ પાસે કોના માટે સમય નહોતો તો કે ઈશ્વર માટે સમય નહોતો ધર્મ પાપ પુણ્ય કેમ કે આપણે આમાં માનતા હોઈએ છીએ ધર્મ છે પાપ છે પુણ્ય આ બધા વિષયોમાં આપણે માનતા હોઈએ છીએ પણ ચંદ્રશેખર આઝાદ માટે એ આ માટે સમય હતો નહીં તેઓ પાપ કે પુણ્યમાં માનતા નહોતા એમ પોતાનું કર્મ પોતે કર્મ માનતા કે જે કાર્ય કરશે એમાં એને ચોક્કસ વિશ્વાસ હતો એમ તર્ક કા આ બધું શું છે તો કે એક પ્રકારનો વાદ વિવાદ છે આપણે પાપ પુણ્યમાં માનતા હોય સ્વાભાવિક આપણે માનીએ છીએ પણ ચંદ્રશેખર આઝાદ આમાં માનતા નથી એવું કહે છે કે આ પ્રકારનું શું છે તો કે બસ એક પ્રકારનો વાદ વિવાદ કહેવાય છે કે ભાઈ આ પાપ છે આ પુણ્ય છે આમ ન કરે આમ કરે તો એ બધું યોગ્ય નથી મેં કહ નહીં શકતા કે ઇન વિષયો કે સંબંધ મેં ક્યાં માન્યતા હતી હવે લેખક વિચાર કરે છે કે ભાઈ આ ચંદ્રશેખર આઝાદ જે છે એ શું કામ આમાં માનતા નથી ધર્મમાં શું કામ માનતા નથી ઈશ્વરોમાં શું કામ માનતા નથી તો એ બધા વિષયોમાં જે એની માન્યતા શું છે એ લેખકને જાણવું હતું એમ પણ યહ નિર્વિવાદ કહા જા શકતા હે કે જી માન્યતા છે મન મેં હિચક શૈષ્ય કાર્યભિરુતા બુદ્ધિવાદ પલયાણવાદ કો અવસર મિલે ઉશ્કે વે પુણ્ય પ્રતિકૂલ છે અને અંતે લેખકને ખબર પડી કે ભાઈ ચંદ્રશેખર આધ્યા શું માને છે તો કે એમાં એ સામે વિવાદ કરવાનો કાંઈ હોતો નથી કેમકે એ પ્રકારની માન્યતા માને છે કે ભાઈ આ શું છે આપણે કાર્ય કરવું નથી એટલે આ પ્રકારનું આપણે માનતા હોઈએ છે હવે કોઈ પણ કાર્ય સામે આપણે ધારો કે નથી કરતા કાર્ય તો એ સમજી લેવાનું કે એ પ્રકારનો વિવાદ આપણી સામે ઊભો છે તો આ બધું એ માનતા હોય છે કે ભાઈ આ શું કામ છે તો એ બુદ્ધિવાદ છે પલાયનવાદ છે તો આ બધાને અવસર એ મળશે તો આપણે એની પ્રતિકૂળ થવાનું નથી હા પર પાપર પુણ્ય કી અનેકારી ઓર આજ કી વ્યાપક વ્યાપ્તિ કો ચાહે વે ન માનતે ઓર કદાચ ન ભી માનતે થે પરંતુ જીવન કી પવિત્રતા સામાજિક નિર્મળતા વૈયક્તિક ઉજ્જવલતા તથા નૈતિક ઉચ્ચતા કે વે બદે પોષક છે હા ચંદ્રશેખર આઝાદ ઈશ્વર ધર્મ પાપ પુણ્યમાં ભલે માનતા ન હોય પણ એ પોતે છે એ શુભ શેમાં માનતા હોય છે તો જીવનની પવિત્રતામાં માને છે સામાજિક નિર્મળતામાં માને છે વૈયક્તિક ઉજ્જવલતા નૈતિકતા આ બધામાં એ માને છે એમ બુદ્ધિ આ ધર્મ છે પાપ પુણ્યમાં એમાં માનતા નથી એમ પણ નૈતિક બળ છે વિવેક છે પવિત્રતા છે નિર્મળતા છે આમાં પોતે માને છે એમ કોઈ એ વિશ્વાસ નહીં કર શકતા કે હત્યાઓ કો ભેટ કર ડાલનેવાલે હાથ સ્પર્શ મેં ઇતને કોમળ ઓર નાગરિક હો શકતે તો લેખકને વિશ્વાસ નહોતો કે ચંદ્રશેખર છે શું આમાં માને છે કે જે વ્યક્તિ એ હત્યાઓ કરી શકે તો શું એનો હાથને આપણે સ્પર્શ કરીએ તો શું એનો હાથ કોમળ હોઈ શકે ખરો એ આવો નાગરિક હોઈ શકે ખરો પણ હા ચંદ્રશેખર કેવા હતા તો કે કોમળ વ્યક્તિત્વ ધરાવતા હતા ભલે હત્યામાં માનતા હોય પણ એનું હદે કેવું હતું તો નાજુ કોમળ હતું મેં પંક્તિઓ કો હું ઉનકી મેરે રહીએ ભલે આજે ચંદ્રશેખર ન હોય લેખકની સામે ન હોય પણ જ્યારે જ્યારે લેખક છે એ એના વિષય ઉપર વાત કરી રહ્યા હોય છે તો એને એવું લાગે છે કે ચંદ્રશેખર આઝાદ છે હયાત જ્યારે પણ એના વિશે પંક્તિઓ લખી રહ્યા હોય છે ત્યારે એ એવું માને છે કે ચંદ્રશેખર આઝાદ મારી સામે છે એમ કેટલી અધિક વ્યક્તિઓ મેં મમતા કી જડે જમી હૈ ઉનકે અનમૂલિત હોને કે બાદ જ્ઞાત હો રહ્યા હૈ કેમકે આજે પણ આજે આવા ક્રાંતિકારીઓને યાદ કરીએ છીએ કેમકે પંદરમી ઓગસ્ટ હોય છવ્વીસમી જાન્યુઆરી હોય કોઈ એવા ધાર્મિક તહેવારો હોય તો આપણે આવા ક્રાંતિકારીઓને યાદ કરતા હોઈએ છીએ પણ લેખક હંમેશા ચંદ્રશેખરને યાદ કરતા હોઈએ કે જ્યારે પણ એના વિશે

બના દે આપણે જોઈ શકીએ છીએ કે ઇતિહાસ પણ સાક્ષી છે કે જે ચંદ્રશેખર વિશે એને વાતો પણ કરેલી છે આજે નવલકથા છે વાર્તા છે કેટલાક કાવ્ય પણ જોવા મળે છે કે આવા ક્રાંતિકારી જે છે એને અમર બનાવે છે સંપાદન ગણ ઊન પર લેખ ઓર ટિપ્પણ લીખ કર ઉકે સાથી ઓર સહકારી સહકારી સભાઓ મેં ભાષણ દે ઓર એકાંત મેં આંસુ બહાવે સ્વાભાવિક છે સંપાદન કાર્ય હોય તો એ પણ આવા ક્રાંતિકારીઓ જે છે એના વિશે એ પોતે લેખ લખતા હોય છે ટિપ્પણીયા એ કરતા હોય છે કેટલાક એના સાથીઓ જે હોય છે એ સભાઓની અંદર એના વિશે વાતો કરતા હોય છે અને એકાંતની અંદર એ એને આંખમાં આંસુ પણ જોવા મળતા હોય છે પરંતુ મેરે એ સે અલગ દેખને વાલે કિંંતુ નિકટ અનુભવ કરવાને વાલે કર્મ મેં કોસો દૂર પ્રાણી કેવલ ધવલ કાગજ પર કુછ કાલી સત્રે

અર્પિતે તો આ રીતે લેખક સાચા અર્થમાં ચંદ્રશેખરને શ્રદ્ધાંજલિ આપે છે પોતાના કાવ્યની અંદર ચંદ્રશેખર વિશે વાતો કરે છે તો સ્વાભાવિક છે ખરા અર્થમાં લેખકે એ ચંદ્રશેખરને શ્રદ્ધાંજલિ આપી હોય એવું લાગે છે જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ